ગાતી મીઠડી લાગે સાકરનો પરસાદ રે ગોળની કાકરી ઘી મપણે લે રે શુકન્યાડ દે લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ જય નામા કે હાથ મુકે ને સઘણા રસ્તે ચાંદીની એને બસ મનની માયા સૌના ભાગમાં કંકુ ચોખાનો તુલસી ક્યારો લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ તે મને મહેણું માર્યું હતું ને કે હું શોધને પ્રેમ નથી કરતી તો તારું આ મહેણું અને તારું અભિમાન હું આજે કેવું તોડું છું એ જો એ શોધન શું લાગે છે દિયર આજે કોણ જીતશે લક્ષ્મી કે શ્રુતિ ભાભી જીતે કોઈ પણ જીગલા મારી હાર થવાની છે એ નક્કી છે અરે દિયર તું રોવા જેવો કેમ થઈ ગયો ચિંતા ન કર તારે શ્રુતિ ભાભી જોડે જ રહેવાનું છે લક્ષ્મી તને કે શ્રુતિ ભાભી ને હારવા નહીં દે એ પોતે હારી જશે તું જોજે એટલે જ તો કહ્યું કે આજે મારી તો હાર જ થવાની છે એ તો અહીંયા શું કરે છે સાંભળ્યું છે કે તું જીગરની પાછળ પડી છે કેમ તારે શું ના મારે કઈ નહીં તું વડોદરાની ગુંડી અને પેલો મહેસાણાનો ઉતાર વાહ શું સરસ મજાની જોડી છે તમારી સાંભળે ભૂંગડા ખબરદાર જો ચીકલાનું નામ લીધું છે તો જાહેરમાં ફટકારીશ ઓહો વાહ 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 લક્ષ્મી અને શ્રુતિ કરતા પણ તારો પ્રેમ વધુ છે વાહ સાટલા પહેરીને કોઈ રેસ જીતતું હશે દિયોર સાડી પહેરવાની વાત નથી જીગલા મારી પાસે તો ઘણા રસ્તા છે એને હરાવવાના અને હવે બંને ચડસે ભરાયેલા સાહસવીરો રેસ માટે તૈયાર છે તમારો સમય શરૂ થાય છે હવે
શોધન મોટા બેન શોધન શ્રુતિ સંભાળી લે એ ભગવાન પગ મચકોટાઈ જેવું લાગે છે પણ સૌથી પહેલા હું પહોંચી છું આ શોધન શ્રુતિ બેટા વાગ્યું તો નથી ને પહેલા તારા પગ સામે જો શ્રુતિ શોધન મને ડોક્ટર પાસે લઈ જાઓ મને બહુ દુખે છે હા લઈ જાઓ હા તમે લોકો એક કામ કરો તમે લોકો ડોક્ટર પાસે જાઓ હું લક્ષ્મીને લઈને આવું છું લક્ષ્મી ક્યાં છે હમણાં તો અહીંયા જ હતી લોહી ચીકલા સંભાળીને કાચના ટુકડા પણ છે કાચના ટુકડા પૂરી એનો મતલબ તો એ થયો કે આ કાચનો ટુકડો લક્ષ્મીને વાગ્યો અને પડી ગયા હા એટલે પણ આટલું બધું લોહી લક્ષ્મી ક્યાં જે હશે લક્ષ્મી ક્યાં ગયા લક્ષ્મી 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 ક્યાં છો લક્ષ્મી ઘરમાં નથી તો પછી ગઈ ક્યાં લક્ષ્મી ક્યાં છે તું લક્ષ્મી બહાર નીકળ મને કહ્યું હતું ને કે તું મને જીતવા નહીં દે જીલા જીલા તું બહાર જઈને જો કે લક્ષ્મી ક્યાં છે એ જ્યાં સુધી આપણા ઘરમાં છે ત્યાં સુધી એની જવાબદારી આપણી છે કમાલનો ફેમિલી છે આપણો જે છોકરીએ મને મારી નાખવાનું વિચાર્યું શોધન સાથે દગો કર્યો ખબર નહીં કોની કોની સાથે એને આળા સંબંધો હશે પણ આપણને બધાને એની ચિંતા થઈ રહી છે જીગલા તું રહેવા દે હું એને શોધીને લઈ આવીશ એક ગુનેગારની જેમ બે હાથ જોડીને મારી સામે ઉભેલી જોવી છે મારે એને આ ઘરમાં હું લઈને આવી હતી ને હવે મારા કયા વગર એ ઘરમાંથી જઈ ના શકે ના ભાગી શકે આ ઘરમાંથી એ જે સામે ચાલીને હારી જતા હોય છૂટતી એની સામે શું જીતવાનું હોય લક્ષ્મી મને હારી ગઈ છે ત્યારે તું મને ભાવી શકી છે બસ આટલો જ ફરક છે તારામાં અને લક્ષ્મીમાં છૂટતી એ હારી જઈને પણ જીતી જાય છે અને તું જીતી જઈને પણ મને હારતી રહે છે
this fair in love and war, Lakshmi. જો જીતવાનું ઈનામ શોધન હોય ને તો તને હરાવવા માટે હું કઈ પણ કરું, કોઈ પણ હદે જઉં, જે રસ્તો જે પગથિયા તને શોધન સુધી પહોંચાડે ને એ રસ્તે હું આગ લગાડી દઉં. શોધન હવે માત્ર મારો છે લક્ષ્મી, મારો. તું નસીબદાર છે લક્ષ્મી કે તારા પગમાં કાચના ટુકડા વાગ્યા અને તું પાછી વળી ગઈ. સીધે ભરાઈને પણ જો પગથિયા ચડી હોત ને ને હરાવવા માટે બીજી ઘણી પણ તૈયારીઓ કરી રાખી હતી મેં. યાદ રાખજે લક્ષ્મી, શોધન સુધી પહોંચવાની રેસમાં તને ક્યારે નહીં જીતવાનું, ક્યારે નહીં. સંબંધોને હરીફાઈ ના બનાવો શ્રુતિબેન. સંબંધોમાં એક જણ હારે છે ત્યારે બીજું જીતે છે. હું તને એ જ તો કહી રહી છું લક્ષ્મી કે તું દર વખતે હારીશ અને દર વખતે હું જીતીશ. શું થયું, ગુસ્સો આવી રહ્યો છે ને મારી પર? ના, દયા આવી રહી છે લક્ષ્મી. જીતવાના તમારે એમને છે અને હરાવી મને રહ્યા છો. બેન, હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારી અને શોધનની ચિંતા કરવા વાળી તું છે કોણ લક્ષ્મી? બસ આજ વાત મને ડંખી રહી છે કે તને હજુ આજે શોધન માટે લાગણી છે અને શોધને તારા માટે ચિંતા છે. જાણી ગઈ છું લક્ષ્મી કે તું અને શોધન ક્યારે એકબીજાને ભૂલવાના નથી. તારા પગમાં કાચના ટુકડા વાગ્યાની પીડા છે. મારી તો આખી જિંદગીમાં તારા લીધે ઘા પડી ગયા છે, એનું શું? તારે શોધનથી, અમારી જિંદગીથી દૂર જવું જ પડશે. અને જો તું દૂર નથી ગઈ ને લક્ષ્મી, તો તને ખબર નથી હું કઈ હદે જઈશ. અને હવે સજા હું તને નહીં, તારી ભૂલની સજા હું શોધનને આપીશ. શ્રુતિબેન, શું વાંક હતો મારો લક્ષ્મી, શું વાંક હતો? મેં તને મારી બેન માની, એ મારી ભૂલ. શોધનને પ્રેમ કર્યો એ પાપ. કયા ગુનાની સજા મળી રહી છે મને? શોધનના ભાગ્યમાં ગાત તો વિધાતાએ લખી હતી, તો મારા ભાગ્યમાં શોકે શું કામ લખી તે? જો શોધન તને નહીં ભૂલે ને લક્ષ્મી, તો યાદ રાખજે શોધન પણ એટલો જ ગુનેગાર મારો જેટલી તું. આગ ભલે મારા સંસારમાં લાગવાની હોય, પણ એની જાળ તમારા બંનેની જિંદગીમાં લાગવી જોઈએ અને લાગશે. જો તું અને શોધન બંને અડઘા નથી થયા ને, તો હું તમારા બંનેની જિંદગી બરબાદ કરી નાખીશ. જે ગુનો કરવો પડે, જે પાપ કરવું પડે ને એ હું કરીશ. ને હું શોધન સુધી તો નહીં જ પહોંચવા દઉં.
જે ગુનો કરવો પડે, જે પાપ કરવું પડે ને એ હું કરીશ. અને હું શોધન સુધી તો નહીં જ પહોંચવા દઉં. હું કેમ સમજાવું તમને કે હું ડરી રહ્યો છું દિવસ રાત. સતત મને એવું લાગ્યા કરે છે કે કંઈક તો અજુકતું બનવાનું છે તમારી સાથે. લક્ષ્મી ક્યાં જતા રહ્યા હતા તમે? મારી પેચોટી ખસેડી નાખી તમે દ્યોર. તમને પગમાં વાગ્યું છે દ્યોર? દેખાડો. લક્ષ્મી તો તમને એટલું બધું વાગ્યું છે દ્યોર? પગ પૂરીને ટેટા જેવો થઈ ગયો છે. ચિંતા ના કરો, હું તમને દવા લગાડી આલે. પણ મને તો એક વાત નહીં સમજાતી કે આ મંદિરના પગથિયે કાચના ટુકડા આવ્યા ક્યાંથી? શ્રુતિબેન, શ્રુતિબેન નહોતા ઈચ્છતા કે હું જીતી જાઉં. એટલે શ્રુતિ ભાભીએ કાચના ટુકડા કરતા મને એમના શબ્દો વધુ વાગ્યા. એટલે આ બધું નહીં 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 શ્રુતિબેન, આવું ના કરી શકે. મને એમ હતું કે એ મને નફરત કરશે તો એમની નજીક જશે, પણ એ મારી સામે વેર લેવામાં એટલા આંધળા થઈ ગયા કે પોતાનું સુખ જ ભૂલી ગયા. હું બસ એટલું જ ઈચ્છું છું કે જોડે રહેવા જોઈએ, એકબીજાની સાથે રાજી રહેવા જોઈએ. બસ ધારેલું તો આજ સુધી ક્યારે થયું છે આપણી લાઈફમાં દિયોર? આપણે તો વિચાર્યું હતું કે શોધન અને શ્રુતિ ભાભી સુખી ખુશ રહે અને આપણે બંને દિયોર મેવાણા જઈને ભાઈબંધ બનીને જીવીશું. થયું એવું કઈ? એક હારે લક્ષ્મી, એક હારે બધા સુખી થઈ જતા. પણ થયા?